પાલનપુરમાં કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો. કોરોનાના વધતા જતા કેસો અટકાવવા પ્રયાસ રૂપે વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસરોની નિમણૂક કરાઈ. પાલનપુરમાં કલેક્ટર શ્રી દ્વારા મહત્વના નિર્ણય લેવાયા. કોરોનાના વધતા કેસો અટકાવવાના પ્રયાસ રૂપે વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસરોની નિમણૂક કરાઈ. રાજ્યમાં એકાએક કોરોનાના દર્દીઓની સંખ્યામાં અણધારી વૃદ્ધિ થતા જ દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શનની અકલ્પનીય જરૂરિયાતો ઊભી થઈ છે. રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કામ કરીને આ જરૂરિયાતો પૂરી પાડી રહ્યું છે, ત્યારે હવે કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને પાલનપુર કલેક્ટર શ્રી દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પાલનપુર અને ડીસા શહેર માટે ખાસ મહત્વના નિર્ણય લેવાયા, જેમાં કોરોનાની તકેદારીના ભાગરૂપે ચર્ચાઓ અને વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસરોની નિમણૂક કરાઈ. પાલનપુર કલેક્ટર શ્રીના જણાવ્યા મુજબ પાલનપુર શહેર અને ડીસા શહેરમાં જે કોરોના કેસો આપણા ધ્યાન પર આવેલા છે તેને લઈને આ બંને શહેરો માટે પ્રત્યેક વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે, જેથી વોર્ડ ઓફિસર જે તે વોર્ડના કોવિડ ઇન્ચાર્જ રહેશે, જેમના દ્વારા લોકલ લેવલે ઘરે ઘરે સર્વે કરવાની કામગીરી કરાશે. જે હેલ્થ ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે આજ વોર્ડ ઓફિસરના હસ્તકે નગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ પણ મૂકવામાં આવશે. પાલનપુર શહેર અને ડીસા શહેરમાં જે કેસીસ આપણી સામે આપણે ધ્યાન ઉપર આવેલા છે, તો આ બંને શહેર માટે પ્રત્યેક વોર્ડ વાઇઝ વોર્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. જે તે વોર્ડ ઓફિસર જે તે વોર્ડના કોવિડ ઇન્ચાર્જ રહેશે એમની અંડર ધન્વંતરી થશે, કે જે ઘરે ઘરે જે સર્વેલન્સ કરવાની કામગીરી છે, લોકલ લેવલે કદાચ ટેસ્ટિંગ કરવાની જરૂરિયાત જણાય તો એ ટેસ્ટિંગ કરવાની કામગીરી છે એ હેલ્થની ટીમ દ્વારા કરવામાં આવશે. આ જ વોર્ડ ઓફિસરના હસ્તક નગરપાલિકાની અને પોલીસની પણ ટીમ મૂકવામાં આવશે. નગરપાલિકાની ટીમ આવો કોઈ પણ કેસ પોઝિટિવ આવે તે જે પણ સેનિટાઇઝેશનની અને સ્વચ્છતાની કામગીરી કરવાની છે એ ઇમિડિયેટલી એન્શ્યોર કરશે, અને પોલીસ જવાની જે ટીમ આ વોર્ડ ઓફિસરને આપવામાં આવશે એ પોલીસ જવાની ટીમે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલો માણસ કન્ટેનમેન્ટ ઝોનના નિયમોનું પાલન કરે છે કે નથી કરતો, હોમ આઇસોલેશનમાં રહેલો માણસ હોમ આઇસોલેશનના નિયમોનું પાલન કરે છે કે નથી કરતો એની આકસ્મિક ચકાસણી કરશે. જ્યાં એનો ભંગ જણાતો જણાશે ત્યાં પોલીસ ફરિયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે, અને એ વોર્ડની અંદર આ પોલીસ અધિકારીની જવાબદારી માસ્ક વગેરેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રહેશે. આ પાલનપુર શહેરના 11 વોર્ડ ઉપર 11 વોર્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે. એવી જ ડીસામાં પણ તમામ વોર્ડ ઉપર એક એક વોર્ડ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે, જે સંપૂર્ણપણે ત્યાં કોવિડ રિલેટેડ જે પણ એક્ટિવિટી સર્વેલન્સ કરવાનું હોય, એન્ફોર્સમેન્ટ કરવાનું હોય, ટેસ્ટિંગ કરવાનું હોય એ તમામની ઓવરઓલ દેખરેખ રાખશે, અને જ્યાં પણ એમને કોઈ પણ ઇન્ટરવેન્શનની જરૂરિયાત જણાશે તો ત્યાં જિલ્લા કક્ષા અથવા સામાજિક સંગઠનો આગેવાનોની મદદ લઈ ત્યાં કોવિડના નિયમોનું પાલન કરાવશે. નગરપાલિકાની ટીમ દ્વારા જે પણ કોવિડને ધ્યાને રાખી સ્વચ્છતા અને સેનિટાઇઝિંગની કામગીરી કરવામાં આવશે, પોલીસ જવાનોની ટીમ દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની કામગીરી સંભાળવાની રહેશે, જે તે નિયમો હોમ આઇસોલેશન જેવા નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની, તેમજ તે વોર્ડની અંદર પોલીસ જવાનની કામગીરી માસ્ક ફરજિયાત કરવાની રહેશે. પાલનપુર શહેરના 11 વોર્ડમાં 11 વોર્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. ડીસા શહેરમાં પણ તમામ વોર્ડમાં વોર્ડ ઓફિસરોની નિમણૂક કરાઈ છે, જે સંપૂર્ણપણે કોવિડ રિલેટિવ કામગીરી, ટેસ્ટિંગ, સર્વે, સેનિટાઇઝિંગ જેવી તમામ કામગીરીની દેખરેખ કરાશે. જરૂર જણાય તો જે તે વિસ્તારના સામાજિક સંગઠનોના આગેવાનોની મદદથી પણ જે તે વિસ્તારમાં કોવિડના નિયમોનું પાલન કરાવાશે, તે સંપૂર્ણ જવાબદારી જે તે વોર્ડના વોર્ડ ઓફિસરોની રહેશે. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા.